ચોક બજાર પોલીસ પતંગની હદમાં કુબેરપાક સોસાયટીના મકાનને નિશાન બનાવી લાખો રૂપિયાની મતાની ચોરી કરનાર રીઢા ઘરફોડ ચોર હિમાચલ પ્રદેશના આરોપીને ક્રાઇમ બ્રાન્ચે રિંગ રોડ લિનિયર બસ સ્ટોપ પાસેથી ઝડપી પાડ્યો છે. ક્રાઇમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે પોલીસે બાતમીના આધારે સુરતના ચોક બજાર પોલીસ પતંકની હદમાં ઘરફોડ ચોરને અંજામ આપનાર હિમાચલ પ્રદેશના રીઢા ચોર ત્રિલોક રૂપે રાહુલ મોદનસિંહ ગરીબ નુસિંહ તથા શ્રીનાથ ભાટિયાને રિંગ રોડ લિનિયર બસ સ્ટોપ પાસેથી ઝડપી પાડ્યો હતો. પૂછપરછ કરતા રીઢાએ કબૂલાત કરી હતી કે પોતે લૂંટના ગુનામાં વર્ષ 2018માં લાજપોર જેલમાં હતો ત્યારે પોતાના બેરેકમાં રહેતા વિકાસ રૂપે સંદીપ ભારતી સાથે મિત્રતા થતા તેની સાથે મળી ગત 23 જુલાઈના 2022ના રોજ ચોક બજાર પોલીસ પતંગની હદમાં આવેલા કુબેરપાક સોસાયટીમાં જાનકી એપાર્ટમેન્ટના ફ્લેટને નિશાન બનાવી ત્યાંથી 6 લાખથી વધુના દાગીનાની ચોરી કરી ભાગે છૂટ્યો હતો. જેથી ક્રાઇમ બ્રાન્ચે રીઢાની ધરપકડ કરી તેનો કબજો ચોક બજાર પોલીસને સોંપવા તજવીજ હાથ ધરી છે. વધુમાં ઝડપેલો આરોપી હિમાચલ પ્રદેશથી ગુજરાત મહારાષ્ટ્રના અલગ અલગ શહેરોને ટાર્ગેટ કરી રેકી કરી ચોરી કરતો હતો. રીઢો અગાઉ લોનાવાલા, શાહપુર, માધવપુરા, મણિનગર, નિકોલ, ડુંગરા, વાપી, એલિસબ્રિજ, સરદારનગર, કૃષ્ણનગર અને વિરાર પોલીસ પતકમાં 14 જેટલા ગુનાઓ આજરી ઝડપાઈ ચૂક્યો છે. અઝર કુરશી સાથે હર્ષદ સેઠા.